આ યુવાનો છે કે જેના મા બાપે પેટા પાટા બાંધી અને ભણાવ્યા આ યુવાનોને રોડ ઉપર ઉતારવાનું કામ આપી સેલ અને સરકાર કરી રહી છે ત્યારે અમારી એક જ માંગણી છે કે આ યુવાનોને પોતાનો જે વેઇટિંગનો ટાઈમ પીરિયડ છે પૂરો ના થાય એ ચૌદ દિવસમાં પૂરો થાય છે એ પીરિયડ પૂરો ના થાય એ પેલા એની ભરતી કરવામાં આવે જો આગળના દિવસોમાં ભરતી કરવામાં નહીં આવે તો આ આંદોલન આમને આમ ચાલુ રહેશે ગઈકાલથી સવારના વહેલી સવારથી આ વિદ્યાર્થીઓ આવી ગયા કોઈ કોડીનારથી આવ્યું છે કોઈ સૌરા કચ્છમાંથી આવ્યું છે કોઈ દાહોદથી આવ્યું છે ત્યારે આ વિદ્યાર્થીઓ રાતે પણ કડકતી ઠંડીમાં અહીંયા જ ગેટ ઉપર સુતા હતા અને આ સરકારનું અને આ તંત્રનું પેટનું પાણી નથી હલી રહ્યું આ જાડી ચામડીના લોકો છે ત્યારે એને કેવા માંગીએ છીએ કે આ જ એ જ યુવાનો છે કે જેને ભૂતકાળમાં સરકારના પાયાઓ હલાવેલા છે જો તમારી સરકારના પાયા ના હલાવેલા તો આ વિદ્યાર્થીઓના તમે ભવિષ્ય સાથે છેડા કરવાનું બંધ કરો આ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપો જે જીએસઓ ફોર મુજબની જે ગાઈડલાઈન છે એ મુજબ તાત્કાલિક ભરતી કરો એ માંગ સાથે આજે અહીંયા બેઠા છે એમના જીએમ આવ્યા હતા પણ માત્ર ને માત્ર ગોળ ગોળ વાતું કે જે આરટીઆઈ કરી છે એના અધિકારી જે ક્લાસ વન ક્લાસ ટુ માહિતી આપી છે જે રેકોર્ડ ચેક કરીને આરટીઆઈ ની માહિતી આપવામાં આવતી હોય છે ત્યારે એને ગોળ ગોળ જવાબ આપીને એવું કીધું કે અમારા અધિકારીઓ ખોટા છે અમારા જે ડિપાર્ટમેન્ટ માહિતી આપી એ પણ ખોટી છે અને એક પણ ભરતી નથી એવું એ કટારા સાહેબ કરીને છે તેમનું કેવું હતું તો અમારું એટલું જ કહેવાનું છે કે તો અમારે વિશ્વાસ કોની ઉપર કરવો તમારી ઉપર કરવો કે સરકારી જે યોજના છે આરટીઆઈ એની ઉપર કરવો એક મોટો સવાલ છે જે વાત છે એમને એક વખત તો જણાવી દીધેલું છે કે જે કંઈ મહેકમ મુજબ જગ્યાઓ ભરવાની થતી હતી એ બધી જ એન્ટ્રી ભરી ભરીદી આપેલી છે અને જે હજી પણ કંઈ ખાલી રહેશે અને મહેકમ જ્યાં સુધી મહેકમમાં કોઈ પણ જગ્યા પડશે અને અમારું લિસ્ટ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી એમાંથી ભરી ભરી કરવામાં આવશે મહેકમ મુજબની બધી જ જગ્યાઓ ભરી દેવામાં આવે છેલ્લો લોટ પણ ત્રણ ચાર દિવસ પહેલાં જ આપણે ચોત્રીસ જણાનું એક લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે ને તેમને જાણ પણ કરી દેવામાં આવી છે ને મોટાભાગના લોકો જોઈન પણ થઈ ગયા છે કાર્યવાહી અમારા ઓફિસ લેવલથી થઈ રહી છે અમારે મહેકમ મુજબ જે જગ્યાઓ ભરવાની થાય છે એ અમે ભરી આપશું